નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના વર્ગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12ની અંદર યુધિષ્ઠિર યુદ્ધ વિશાળ પાઠનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે કયા વિડીયોની અંદર લેખક પરિચય જોયો હતો, આજે આપણે આગળ પાઠ જોઈએ કે આ પ્રસ્તુત નાટ્યખંડમાં લેખક મહાભારતના યુદ્ધ પછી કૌરવોના મૃત્યુની ઉત્તર ક્રિયા કરી પાંડવો બેઠા છે ત્યારે યુધિષ્ઠિરના ચહેરા પર યુદ્ધનો વિષાદ દેખાય છે, એટલે કે યુદ્ધની ચિંતા થાય છે. નારદ, વ્યાસ અને યુધિષ્ઠિર વચ્ચે ચર્ચા ચાલે છે, સંવાદ થાય છે. સત્તા માટે કૂતરાની માફક લડી મર્યા એ શબ્દોમાં યુધિષ્ઠિર પોતાનો પશ્ચાતાપ પ્રગટ કરે છે. કૌરવોમાં રહેલી વેરવૃત્તિને નિર્મૂળ કરવાને બદલે તેમનો શારીરિક સંહાર કર્યો એ વાત તેને ખટકે છે. આથી તે પવનનો મિત્ર બની હસ્તિનાપુર છોડી ચાલ્યા જવાની વાત કરે છે. એવી વખતે યુધિષ્ઠિરને તેના ભાઈઓ દ્રૌપદી, કૃષ્ણ અને વ્યાસ સમજાવે છે, પરંતુ તેમને એક જ વાતનો વસવસો થાય છે, દુર્યોધનના અભિમાન અને દુશાસનની નિર્લજ્જતા સામે લડવાની જરૂર હતી. યુધિષ્ઠિર એવું કહે છે કે દુર્યોધનના અભિમાન અને દુશાસનની નિર્લજ્જતા સામે લડવાની જરૂર હતી. તેમણે શોકાતુર સ્વજનોની ચીસ અકળાવી મૂકે છે. યુધિષ્ઠિરને તેમની આ પરિસ્થિતિમાંથી બહાર લાવવા સૌ બધા પ્રયત્ન કરે છે, પણ તેમની તાત્વિક દલીલ અને તેમના ગહન જ્ઞાન આગળ કોઈની દલીલ ટકતી નથી. યુધિષ્ઠિર શૂન્ય મસ્તક થઈ ગયા છે, વાતાવરણ સુમસામ થઈ ગયું છે અને બધા યુધિષ્ઠિરને સમજાવે છે, પણ યુધિષ્ઠિર કોઈની વાત માનતા નથી. આપણે ગયા વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો જોયું હતું, ભીમ કહે છે કે શું બોલો છો મોટા ભાઈ, હવે તો દાવ ખીલાઈ ગયો. યુધિષ્ઠિર કહે છે એમ નથી, મહાન પ્રયત્નો કર્યા પણ તે બદલ હળાહળ ગોળવામાં જ ભૂલ થઈ તો સુધારીએ, હવે જાગ્યા ત્યાંથી સવાર. દબાણથી ભીમ કહે છે ભૂલ જ ક્યાં થઈ ગઈ છે, અથવા તમારી વાત થાય, ભૂલમાં પણ ભૂલ જોઈ બેસો એવા છો તમે તો. દબાણથી કહે છે હવે જવા દો, બધી લાંબી ટૂંકીને સૌને ઠરીઠામ બેસવા વેળા આવવા દો, આજ લગી તો તમારી વાદે દમ લેવાનો પણ પૂરો વખત મળ્યો નથી. દમ એટલે કે શ્વાસ. ભીમ શું કહે છે કે તમારા વાદે એટલે કે તમારા લીધે અમને શ્વાસ લેવાનો પણ પૂરો વખત એટલે સમય, પૂરો સમય પણ મળ્યો નથી. યુધિષ્ઠિર કહે છે, દુઃખ સાથે યુધિષ્ઠિર બોલે છે, એ રહ્યું રાજપાટ, તમે મજાથી ભોગવો ભાઈ. મુર્દા પર પગ મૂકી નગરજનોની દુઃખી ચીસો વચ્ચે લોહી નીગળતો મુગળ પહેરવાની હિંમત મારામાં નથી. શું કહે છે કે મુર્દા ઉપર કૌરવોના મૃત્યુ પછી એમની લાશો પડી હોય છે, એટલે એમ કહે છે કે મુર્દા પર પગ મૂકી નગરજનોની દુઃખી ચીસો વચ્ચે લોહી નીગળતો મુગળ પહેરવાની હિંમત મારામાં નથી. હું તો નિર્ભય માર્ગ પકડીશ, પવનનો ગોઠિયો બનીને વનની કોતરોમાં કલેવરને કોક દાડો ફેંકી દઈશ. શું કહે છે કે વનની અંદર પવનનો મિત્ર બનીને મારે તો ફરવું છે અને ત્યાં મારા દેહનો ત્યાગ કરવો છે. સહદેવ કહે છે, તમે જ વનવાસ દરમિયાન કહેતા ને કે બ્રાહ્ય વસ્તુઓ છોડી આત્મશુદ્ધિ થતી નથી, મમતા છોડી રાજ ભોગવવામાં શું બાદ છે. મોટા મોટા રાજાઓ યુદ્ધો કર્યા છે એટલું પણ તમે ભૂલી ગયા. સહદેવ યુધિષ્ઠિર સાથે વાત કરે છે કે મોટા મોટા રાજાઓ યુદ્ધ કર્યા છે એટલું પણ તમે ભૂલી ગયા. એમના નાના ભાઈ નકુલ કહે છે, હું પણ એ જ કહેવા જતો હતો, ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ છીએ, ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ છીએ. એકવાર પરીક્ષાની અંદર આ વાક્ય પૂછાયું હતું, યોગ્ય ક્રમમાં ગોઠવો, વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવો, ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ છીએ. આપણે બધા એ અજબ જાદુગરના હાથમાં રમકડા છીએ, એ દોરી હલાવે ત્યારે આપણે કૂદવા માંડીએ ને ખેંચી લે ત્યારે કરંડિયામાં પડ્યા રહીએ. જીવવું મરવું એ તો ભગવાનના હાથની વાત છે. નકુલ નાનો છે પણ મોટા ભાઈને સમજાવે છે કે જીવવું અને મરવું એ તો ભગવાનના હાથની વાત છે. યુધિષ્ઠિર કહે છે, પણ આપણે હથિયાર બન્યા ને. યુધિષ્ઠિર શું કહે છે નકુલને કે એ જીવવું અને મરવું એ ભગવાનના હાથની વાત છે, આ બધું કર્યું ભગવાન, પણ આપણે તો હથિયાર બન્યા ને, મારવાના હથિયાર આજે આપણે બન્યા. ભીમ કહે છે, કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારાનો વાંક કે કુહાડીનો. ભીમ કહે છે, કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારાનો વાંક કે કુહાડીનો. કઠિયારાનો વાંક હોય, કુહાડી સાધન છે, કુહાડીનો થોડી વાંક હોય. તો કહે છે કે
ભગવાન જે કરાવે એમ આપણે કરીએ એટલે ભગવાને આપણને સાધન બનાવ્યું, એમાં સાધનનો શું વાંક? યુધિષ્ઠિર કહે છે એટલે પરમેશ્વરની ઈચ્છા છે એમ સમજી આપણે સંહાર જ કર્યા કરવું. યુધિષ્ઠિર શું કહે છે કે પરમેશ્વરની ઈચ્છા છે એમ સમજી આપણે સંહાર જ કર્યા કરવું. પાંચાલી બોલે છે, પાંચાલી એ પાંચ ભાઈઓની પત્ની, બસ કરો હવે તમારું તત્વજ્ઞાન ઘણું થયું, ધરાઈ ગયા હવે, બસ કરો તમારું તત્વજ્ઞાન ધરાઈ ગયા હવે. એની એ જુગજુગની ક્ષમા અને શાંતિની વાતો એ દાડે પરિસભામાં તમારા દેખતા મને ચોટલો પકડીને દુશાસન ખેંચી લાવ્યો, એ તો ભગવાને લાજ રાખી, નહીં તો મને ન વસ્ત્રી કરત. ન વસ્ત્રી, ન એટલે વસ્ત્ર વગરની, વસ્ત્ર એટલે કપડાં, અને ન વસ્ત્ર એટલે કપડાં વગરની કરત. એને આપવું હતું અમરપદ, ક્ષમાપદ છોડાય. શું કહે છે? ક્ષમા આપવું એટલે કે માફ. દ્રૌપદીનું ગમે તે થાવ ને દુર્યોધન ને ભીષ્મ દ્રોણની હાજરીમાં તમારી સમ્મુખ સાથળ ખોલી મારું અપમાન કર્યું, મોડી વહેલી પણ ત્યાં ભીમની ગદા શું નહોતી પડવી જોઈતી? જ્યારે શું કહે છે પાંચાલી એમ કહે છે કે જ્યારે મને ન વસ્તી કરી ત્યારે તમારે ત્યાં હદા ભીમની ગદાની જરૂર હતી. યુધિષ્ઠિર કહે છે, ના પાંચાલી, કઠણ કાળજું કરીને કહું છું, 100 વાર ઓછું ના આણશો, ઓછું ના આણો એટલે દુઃખ લગાડવું નહીં, તમે દુઃખ ના લગાડો એમ. તમારું અપમાન મને પણ સળગાવી દેતું હતું. આપણી ગદાએ દુર્યોધનની સાથળના ટુકડા કર્યા કે દુશાસનના શરીરનો વિનાશ કર્યો, પણ એથી શું મળ્યું? શરીર પડ્યા, દુર્યોધન ને દુશાસન આપણી વચ્ચેથી દૂર થયા, આપણે એમને દૂર કર્યા, પણ જ્યાં જશે ત્યાં એ જ અભિમાન અને એ જ ક્રૂરતા બબડા વ્યક્તિ કામ કરશે. આપણે લડવું હતું દુર્યોધનની અભિમાન વૃત્તિ સાથે, દુશાસનની નિર્લજ નિર્દયતા સામે. શું કહે છે? દુશાસનની નિર્લજ, કોઈ જાતની લજ્જા ન હોય અને નિર્દયતા સામે ને લડી બેઠા તેમના શરીર શરીર. દૃષ્ટિ શું કહે છે કે આપણે એમના નિર્દયતા સામે લડવાનું હતું, પણ આપણે તેમના શરીર સાથે લડ્યા અને એમનું શરીર નાશ કરી દીધું. પાંચાલી કહે છે, સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તો તે પિતામાં હોય કે પરમેશ્વર પોતે હોય તો પણ તેની સાથે યુદ્ધ કરવું એવું શાસ્ત્રનું વચન સંભાળી આપ્યું. શું કહે છે? પાંચાલીએ એ વખતે યુધિષ્ઠિર સામે વાત કરી કે સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તો એ પિતામાં હોય કે પરમેશ્વર હોય તો પણ તેની સાથે યુદ્ધ કરવું એવું શાસ્ત્રનું વચન સંભાળી આપું. એ શાસ્ત્રનું વચન ન હોય તોય શું, આ તો પાપી હતા. હાથમાં ગદા હોય, ગાંડી હોય તો પણ બધું સહન કર્યા કરવું ને ક્ષમા ક્ષમા ગણગણ્યા કરવું. ગણગણ્યા કરવું એટલે બબણ્યા કરવું એમ. દ્રૌપદી, યુધિષ્ઠિર કહે છે, દ્રૌપદી તમને તમારી જ વીતી નજર આગળ આવે છે. શું કહે છે? તમારી આપ વીતી, તમને જે મુશ્કેલી પડી એ જ આગળ આવે છે. અત્યારે હજારો સ્ત્રીઓ પોતાના વાલા પુત્ર ભાઈ પતિના મૃત્યુથી રડતી હશે, એમની ચીસો ન સાંભળી શકવા જેટલા તમારા કાન બુઠ્ઠા ન હોય તો જરી ધ્યાન આપો. યુધિષ્ઠિરે દ્રૌપદીને શું કીધું કે તમને તમારી આપ વીતી જ નજર સામે આવે છે, તમને જે વીતી એ જ આગળ આવે છે. તમે જુઓ અત્યારે હજારે હજારો સ્ત્રીઓના વાલો પુત્ર, એકના એક દીકરો હશે, કોઈનો ભાઈ હશે, કોઈનો પતિ હશે અને એ મૃત્યુ પામ્યા હશે, તો એમની ચીસો ન સાંભળી શકવા જેટલી તમારા કાન બુઠ્ઠા થઈ ગયા હોય તો જરા ધ્યાન આપો. અરે આખા આકાશમાં દસે દિશાઓમાં એ જ ઘોર આક્રંદનો અવાજ આવે છે. લાગણીના ભાર નીચેથી ઉછળીને પાંચાલી, તું આંસુમાં સમજી જ નહીં, તારી આંખોમાંથી નિરંતર આગજ વર્ષા કરી છે. આખો સંસાર રોમ રોમ પ્રજળી ઉઠ્યો છે. સંસાર રોમ રોમ એટલે કે રૂવાટા રૂવાટા પ્રજળી ઉઠ્યા છે. તારી આંખોમાં અમીના બે આંસુ હોય તો આપ, અને એની બળતી ચાલને ઠાર દેવી મહાકાલ. યુધિષ્ઠિર શું કહે છે કે તારી આંખમાં અમીના બે આંસુ હોય તો આપ એને એની બળતી ચાલને ઠાર દેવી મહાકાલી. પાંચાલી કહે છે, સંસારને બાળી રહેલું દાવાના પાપીઓનું લોહી છાંટવાથી જ પૂજાય છે એમ હું તો સ્પષ્ટ જોઉં છું. સંસારને બાળી રહેલા દાવાનળ પાપીઓનું લોહી છાંટવાથી જ બુજાય છે. અહીંયા દાવાનળ આપેલું છે. દાવાનળ એટલે પહાડો જંગલો વગેરેમાં ઉનાળામાં લાગતી આ જંગલની અંદર ઉનાળાની અંદર દાવાનળ લાગે છે. સમુદ્રની અંદર જે આગ લાગે એને વડવાનળ કહેવાય અને જંગલમાં જે આગ લાગે એને દાવાનળ કહેવાય. ઘણી વાર શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય કે પહાડ જંગલ વગેરેમાં ઉનાળામાં લાગતી આગ તો દાવાનળ, અને સમુદ્રમાં જળ શોષણ કરતો મનાતો અગ્નિ તો એને કહેવાય વડવાનળ.
તો અહીંયા દાવાનળ શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાઈ શકે એવો છે. પાંચાલી કે જે સંસારને બાળી રહેલો દાવાનળ પાપીઓનું લોહી છાંટીને જ છાંટવાથી જ બુજાય છે એમ તો હું એમ હું તો સ્પષ્ટ જોઉં છું. આજે લોકોને ત્રાહી ત્રાહી પોકારાવનારા કેટલાય પાપીઓ ચાલ્યા ગયા છે ને પ્રજાને શાંતિ મળી છે. યુધિષ્ઠિર કહે છે ભૂલો છો એમનું લોહી રેડીને તો આપણે ઉલટું બળતામાં ઘી હોમ્યું છે દુનિયામાં મારામારી માટે. તે સારું આપણે દુનિયાની અંદર મારામારી માટે તે સારું આપણે મારામારી કરીને અશાંતિ ફીટાડવા જતા આપણને સ્મશાન શાંતિ મળી છે. પહેલા